એકલવ્ય વિદ્યા સંકુલ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર 4 રવિશંકર મહારાજ એ ચેપ્ટરની સમજૂતી જોતા હતા અને તેમાં આપણે જોયું કે જે રવિશંકર મહારાજની સેવા પ્રવૃત્તિ છે એ કેવી રીતે ચાલી રહી છે. તો તે સેવા કરવા માટે બધા જ ગામડામાં ફરતા અને ત્યાં એકદમ માત્ર જરૂરિયાત પૂરતી વસ્તુ સાથે રાખતા અને ખાવાનું પણ એક ટાઈમ અને એ પણ ખાલી ખીચડી જ. પછી તો ધીમે ધીમે તેણે પાણી પણ ઓછું કરી નાખ્યું, 24 કલાકમાં એક જ વાર પાણી પીતા. અને એ એકવાર કણભા ગામમાં ગયા અને ત્યાં એને ખબર પડી કે એક વેપારીના ઘીના ડબ્બા ચોરાઈ ગયા છે. તો એ ચોરને પકડવા માટે મહારાજે ઉપવાસ કર્યા અને ચોરે ચોરી કબૂલી લીધી અને પછી તેણે ઉપવાસ તોડ્યા. અને આવો જ એક બીજો પ્રસંગ એક બનેજડા ગામમાં પણ થયો હતો. ત્યાં પણ ચોર છે એ ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાકને પાણી નહીં લેવાની એણે ટેક લઈ લીધી અને ઘણા દિવસ 8 દિવસ સુધી તેણે નહોતું ખાધું. અને પછી ચોર છે અને પસ્તાવો થયો અને પછી તેણે ચોરી કબૂલ કરી અને મહારાજના ઉપવાસ છૂટ્યા. અને નાના નાના ચોરનું તો ઠીક, પણ તેણે મોટા મોટા બહારવટિયાઓ હોય તેને પણ ખૂબ સારા રસ્તે વાળવાનો પ્રયત્ન કર્યો હતો. કે એક છીપિયાલ ગામ છે, ત્યાંથી જે રાત્રે રવિશંકર પાછા ફરતા હતા તો રસ્તામાં બહારવટિયા મળ્યા અને તેમણે બહારવટિયાઓથી બહારવટિયા સામે ડર્યા નહીં, પરંતુ બહારવટિયાઓને ચેલેન્જ આપી કે જો તમે સાચું બહારવટું ખેડવા માંગતા હો ને તો માત્ર એક ગાંધીજીનું જે કામ છે એની જે આઝાદીની લડત છે એમાં તમે ઝંપલાવો અને એ અમને એમાં અમારી જીત કરાવો તો તમે ખરું બહારવટું કર્યું કહેવાય. અને આ રીતે બહારવટિયાઓને પણ સુધાર્યા અને તેના કારણે ઝવેરચંદ મેઘાણીએ તેમને માણસાઈના દીવા કહ્યા છે. પછી માત્ર લોકોની સેવા કરવાની જે પ્રવૃત્તિ નહોતા કરતા, પરંતુ કુદરતી આપત્તિ હોય એટલે ભૂકંપ હોય, પૂર હોય, વાવાઝોડું હોય, તો આ બધી જ કુદરતી આપત્તિઓ હોય એ સમયે લોકોને ખૂબ મદદ કરતા. એમાં એક સુંદરણા ગામનો પ્રસંગ આપણે જોયો હતો છેલ્લે, કે ધોધમાર વરસાદ પડતો હતો અને રવિશંકર છે એ જાણે પોતાની જવાબદારી લઈ અને એણે ગરનાળું તોડી પડાવ્યું. અને પછી એ વટાદરા ગામે ગયા હતા. ત્યાં ઘણા બધા મકાન પડી ગયા હતા, પરંતુ મહારાજે દોરડાની મદદથી લોકોને જે ઊંચી જગ્યા હોય ત્યાં એ વરસાદમાં પલળતા એને લઈ ગયા હતા અને જે ઘર પડી જતા હતા એને ટેકા ગોઠવ્યા હતા. તો આ રીતે લોકોની એટલી બધી એણે સેવા કરી અને બધા લોકોને એટલી બધી મદદ કરી, એટલા માટે બધા જ આજુબાજુના ગામડાના લોકો તેને ભગવાનનો અવતાર માનતા, એટલે કે એ તો સાક્ષાત જાણે ભગવાન જ છે એવું રવિશંકર મહારાજને માનતા. અહીં આપણે પહોંચ્યા હતા. તો હવે પછીનું ચેપ્ટર, તો વળી કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ રોગીઓની વહારે ધસી જાય. એટલે કે જ્યારે કોલેરા જેવો રોગ ફાટી નીકળ્યો, અત્યારે તો બધી દવાઓની બધા રોગોની અલગ અલગ દવા શોધાઈ ગઈ છે, પણ ત્યારે અત્યારે આપણે સામાન્ય કહી શકીએ તેવો કોલેરાનો રોગ ત્યારે નીકળ્યો હતો. તો એ બધા લોકોને ઉલટીને ઝાડાને એવું બધું થઈ જતું હતું અને ત્યારે આ મહારાજ છે એ બધા લોકોની સેવા કરવા માટે વહારે એટલે એની મદદે ધસી જાય એટલે દોડી જાય. તો ઈસવીસન 1941ની વાત છે, એટલે અત્યારે 2020 ચાલે છે અને 1941ના સમયની આ વાત છે. તો મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે અને માણસો ટપોટપ મરે છે. અને મહારાજે એકવાર છાપામાં ન્યૂઝ જોયા કે જે કલોલ ગામ છે ત્યાં આ રોગ છે ખૂબ જ પ્રમાણમાં એ ફાટી નીકળ્યો છે, એટલે બધા ઘરે ઘરે માણસોને કોલેરા થઈ ગયા છે અને માણસો છે એ ટપોટપ મરે છે, એટલે માણસો મરતા જ જાય છે.
મહારાજ ત્યાં પહોંચી ગયા. હવે કલોલ ગામમાં છે ત્યાં લોકોને કોલેરા થયો હતો, ત્યાં મહારાજ પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા. એટલે ત્યાં એટલી બધી પરિસ્થિતિ ગંભીર હતી કે તેણે જોઈ અને તેઓ અમદાવાદ આવ્યા તરત જ, અને કેટલાક સેવકોને સાથે લઈ કોલેરાના રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા. હવે આપણને એમ થાય કે મહારાજ છે એ આ બધો રોગ એણે જોયો, અને એ કેવા સેવાભાવી વ્યક્તિ છે કે એ પોતે તો સેવા કરતા જ હતા, પરંતુ એ આટલી બધી ગામની, કલોલ ગામની પરિસ્થિતિ ગંભીર હતી તો એ તરત જ અમદાવાદ ગયા અને ત્યાં કેટલાક સ્વયંસેવકોને અને સ્વયંસેવકોને સાથે લઈ અને એ કોલેરાના જે રોગીઓ હતા એની સેવા કરવા માટે કલોલ આવી ગયા. ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહીં. એટલે આ કોલેરા થયો એટલે લોકોને એમ કે કંઈક ભગવાનનો કોપ હશે, એટલે અંધશ્રદ્ધા એમ, એને એમ એમ ન થાય કે આપણા શરીરનો ખામી હોય એના લીધે આ થાય એમ, પરંતુ તેઓ અંધશ્રદ્ધામાં વધારે માનતા હતા ગામના લોકો. તો લોકોને અંધશ્રદ્ધા એટલી બધી કે દવાખાનામાં જાય નહીં, અને કોલેરાના વિસ્તારમાં ફરી ફરીને મહારાજ સૌને સમજાવે. એટલે કોઈ દવાખાને જતું નહોતું, એટલે પછી મહારાજ છે બધાના ઘરે ઘરે જાય એમ, જ્યાં જ્યાં કોલેરા હતો એ વિસ્તારમાં ફરી ફરીને મહારાજ બધાને સમજાવે કે તમે દવાખાને જાઓ એમ, સૌને સમજાવે અને દર્દીઓને દવાખાને લઈ જાય. એટલે બધાને સમજાવે કે કોલેરાનો રોગ છે તો તમે દવાખાને જાઓ તો જ તમને સારું થશે, અહીં તમે ઘરે રહેશો તો તમને નહીં સારું થાય. આવું બધી ઘણી સમજાવટને અંતે આ લોકો છે એ દવાખાને જાય અને જવા માટે તૈયાર થાય, અને પછી રવિશંકર મહારાજ ખુદ તેને દવાખાને લઈ જાય. એમના ઝાડા ઉલટી સાફ કર્યા. એટલે જે જે લોકોને કોલેરા થાય, કોલેરા એટલે જે એકધારી ઝાડાને ઉલટી ચાલુ થઈ જાય, તો એ બધા જે દર્દીઓ હતા એને દવાખાને લઈ જાય અને એમના ઝાડા ઉલટી સાફ કરે. પછી દવાઓ આપવી, લોકોને સમજાવવા, સ્વયંસેવકો અને ડૉક્ટરોની વ્યવસ્થા કરવી, આ બધા જ કામોમાં મહારાજ જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા. એટલે આ દર્દીઓને જે ઝાડા ઉલટી થતી એ સાફ કરવી અને ટાઈમ ટુ ટાઈમ દવા આપવી, પછી બધા લોકોને સમજાવવા કે તમે અંધશ્રદ્ધા ન રાખો, તમે હોસ્પિટલમાં દવા લેશો એટલે સારું થઈ જશે, આવી રીતે સમજાવટપૂર્વક કામ લેવું, અને સ્વયંસેવકો જે સેવા માટે પોતાની જાતે જ આવતા હોય એને સ્વયંસેવક કહેવાય, તો સ્વયંસેવકો અને ડૉક્ટરોની વ્યવસ્થા પણ કરાવી. આ બધા જ કામોમાં મહારાજ છે એ પોતાની જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા હતા. એટલે જાતને ભૂલી જવું એટલે પોતે હયાત છે કે નથી એ બધું જ ભૂલી જઈને અને સેવાના કાર્યમાં એટલા તલ્લીન થઈ જતા હતા કે પોતે ખાધું છે, પોતે સૂતા છે એ કંઈ જ એને ખબર નહોતી. તો પોતાની જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા હતા. આવે વખતે એ મૃત્યુની પણ પરવા કરતા નહીં, પરવા એટલે ચિંતા. તો આવો જ્યારે સમય હોય, મુશ્કેલીનો સમય હોય, દર્દીઓ ખૂબ બધા બીમાર હોય, ત્યારે તે મુશ્કેલી આટલી બધી મુશ્કેલીમાં મૃત્યુની પણ પરવા કરતા નહીં, એટલે કે ભલે મૃત્યુ આવી જાય પણ તોય સેવા તો કરવી જ છે એમ, એટલે મૃત્યુની પણ પરવા કરતા નહીં. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. એટલે કોઈ પણ ગામમાં દુષ્કાળ પડ્યો છે એવું સાંભળે એટલે એ તરત જ મહારાજ ત્યાં મદદ કરવા માટે પહોંચી જાય. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો. દુષ્કાળ એટલે જ્યારે વરસાદ ન થાય અને ખેતી ન થઈ શકે ત્યારે એને એમ કહેવાય કે દુષ્કાળ પડ્યો એમ. તે વર્ષે વરસાદ જ ના થાય એટલે ખેતીમાં
જે કંઈ વાવવું હોય તે વાવી ન શકીએ અને તેના લીધે ઘણી બધી ખોટ જાય. તો બનાસકાંઠા જિલ્લામાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. તો જ્યાં જ્યાં દુષ્કાળની વાત સાંભળે ત્યાં ત્યાં મહારાજ પહોંચી જાય. આ પ્રદેશમાં લોકો પાણી માટે બોરિંગ કરાવતા, એટલે કે બોરિંગ કરાવ્યા એમ. જ્યાં દુષ્કાળ પડ્યો ને જે જે ગામડે ગામડે, તો એ ગામડે ગામડે ફર્યા અને એ મહારાજે બધી જગ્યાએ બોરિંગ કરાવ્યા એમ. બોરિંગ એટલે જે જમીનમાંથી જે પાણી કાઢવા માટે એક મશીન દ્વારા એક ખૂબ ઊંડો એવો બોર કરવામાં આવે, તો એને કહેવાય છે બોરિંગ. તો મહારાજે જે બધી જગ્યાએ ગામડે ગામડે ફરી અને બનાસકાંઠા આખા જિલ્લામાં બોરિંગ કરાવ્યા અને લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા. હવે આ બધા જે લોકો છે એને ખબર જ હતી કે આ રવિશંકર મહારાજ છે, આપણને ખૂબ મદદ કરશે. એટલા માટે એણે બધાના ગામમાં બોરિંગ બનાવડાવ્યા, એટલે પછી એને બોરિંગવાળા મહારાજ એવું નામ આપી દીધું લોકોએ અને એ નામથી ઓળખાવા લાગ્યા. અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની અંદરોઅંદર લડે, કાપા કાપી થાય, હુલ્લડ થાય, ત્યારે પણ જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. એટલે માત્ર લોકોની સેવા કરવા માટે કે દુષ્કાળ સમયે લોકોની મદદ કરવા માટે જ નહીં, પરંતુ જ્યારે પણ માણસો હેવાન બની, હેવાન એટલે રાક્ષસ એમ, એટલે જે દુર્ગુણોવાળો માણસ હોય ને એને હેવાન કહેવાય. તો જ્યારે એ હેવાન લોકો હોય, અંદરોઅંદર લડાઈ ઝઘડો કરે, કાપા કાપી થાય, એટલે એકબીજાને તલવારથી કાપી નાખે ને મારી પણ નાખે, તો એવી કાપા કાપી થાય, હુલ્લડ થાય, હુલ્લડ થાય એટલે જ્યારે તોફાન થાય એમ, તો એ આવો સમય હોય ત્યારે પણ જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. એટલે ગમે તેવા સમયમાં હંમેશા મદદ કરવા માટે એ ઊભા રહે છે મહારાજ. એટલે પહેલાં તો એ લોકોની સેવા જ કરતા હતા. પહેલાં બધા જે સંસ્થા હોય, અનાથાશ્રમ ને વૃદ્ધાશ્રમ ને એવી બધી સંસ્થાઓમાં સેવા આપતા હતા, એના માટે ફાળો ઉઘરાવો ને એવું. પછી ધીમે ધીમે એ લોકોને કઈ રીતે સુધારવા એ પ્રવૃત્તિ કરવા માટે ચાલ્યા ગયા. અને હવે પછી એ લોકોને દુષ્કાળના સમય, એટલે કે કુદરતી આપત્તિઓને સમય કેવી રીતે મદદ કરવી તે બધું કર્યું. અને હવે જે છે એ હેવાન માણસો છે એને કઈ રીતે સુધારવા, એટલે ત્યાં પણ મહારાજે જાનના જોખમે પહોંચી જાય. એટલે જાનના જોખમ એટલે એને ક્યારે મૃત્યુ થશે એ કંઈ નક્કી નહીં એમ, એવું જોખમ હોય અને ત્યારે તે ત્યાં મદદ માટે પહોંચી જાય, એટલે કહેવાય કે જાનના જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડો ફાટી નીકળેલા, એટલે ઈસવીસન 1941ની વાત છે અને 1946, તો ત્યારે અમદાવાદમાં મોટા હુલ્લડો ફાટી નીકળ્યા હતા. એટલે ખૂબ જ્યાં હિન્દુ મુસ્લિમ વચ્ચે જે યુદ્ધ થાય, કે હિન્દુઓએ મુસ્લિમ લોકોને મારી નાખે ને મુસ્લિમો હોય હિન્દુ લોકોને મારી નાખે, અને બધું જ બંધ રહે, દુકાનો બધી બંધ રહે, કેમકે જો મુસલમાન બહાર નીકળે તો હિન્દુ લોકો એને મારી નાખે ને હિન્દુ બહાર નીકળે તો મુસલમાન મારી નાખે. તો આવા જે કોમી હુલ્લડો એટલે કોમ કાસ્ટ માટેના જે હુલ્લડો હોય એ ખૂબ બધા ત્યારે અમદાવાદમાં ફાટી નીકળ્યા હતા. મહારાજ તો નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા, એટલે મહારાજ છે એને કંઈ ડર જેવું નહોતું કે હુલ્લડ ફાટી મારો મૃત્યુ થઈ જશે, એવું જરાય પણ ડર નહોતો એને. એટલે મહારાજ છે નિર્ભય બની, નિર્ભય એટલે ડર્યા વગરનો. તો મહારાજ નિર્ભય બનીને સુમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા. શું સમજાવતા? તો હિન્દુ કે મુસલમાન બધા
બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા. એટલે જ્યારે આવા હુલ્લડો ન કરવા જોઈએ એ બાબતે હિન્દુ હોય કે મુસ્લિમ હિન્દુ હોય કે મુસલમાન એ બધાને એ મહારાજ છે શાંતિથી બધું કહેતા કે યુદ્ધ લડાઈ ન કરવી જોઈએ અને એ રીતે અને બધા લોકો એને શાંતિથી સાંભળતા પણ ખરા, કેમ કે બધા લોકો એને ખૂબ જ આદર આપતા હતા. હિન્દુ અને મુસલમાન એ ખૂબ જ આદર આપતા હતા. અને હુલ્લડમાં જે મૃત્યુ પામેલા લોકોના શબનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે કરતા હતા. એટલે જે લોકો હુલ્લડમાં મૃત્યુ પામતા હતા તેનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ પોતે કરતા હતા. શબ એટલે જે મૃત્યુ પામેલું જે બોડી હોય એ, એટલે હુલ્લડમાં જે લોકોના મૃત્યુ થતા એ બધાનો અગ્નિ સંસ્કાર મહારાજ કરતા. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી જડી આવશે, એટલે જડી આવશે એટલે મળી આવશે. એટલે આવા ઘણા બધા સેવાના જે સેવાના પ્રસંગો છે એ મહારાજના જીવનમાંથી ઘણા બધા મળી આવશે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાના, એમની અપાર હિંમતના અને એમની અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે. એટલે જે જે આ પ્રસંગો એના અહીં કહેવામાં આવ્યા છે એ બધા જ પ્રસંગોમાં આપણને મહારાજની માનવતા કેવી છે, તેમની અપાર હિંમત, એટલે કે તેમની હિંમતને કોઈ આંબી ન શકે, એટલે એ ખૂટી, એની હિંમત ક્યારેય ખૂટે જ નહીં એમ, એને કોઈનો ડર ન લાગે, તો એવી હિંમતના દર્શન થાય છે. અને એમની અજોડ સેવાવૃત્તિ, એટલે એની જેવી સેવા કરવાવાળી કોઈ બીજી જોડ ના મળે એટલે અજોડ કહેવાય, તો એમની જે અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામોનો ઢંઢેરો પીટ્યો નથી. એટલે આવું બધું મહારાજ એના જે માનવતા એમનામાં રહેલી, એમનામાં રહેલી હિંમત અને એમનામાં રહેલી સેવાવૃત્તિ, આ બધા જ એનામાં સદગુણો હતા અને છતાંય મહારાજે ક્યારેય પોતાના કામોનો ઢંઢેરો પીટ્યો નથી. એટલે પોતાનું જે કામ છે એને ક્યારેય આમ વખાણ્યું નથી, ઢંઢેરો પીટવું એટલે બધાને જઈને કહેવું કે હું જો આવું સારું કામ કરું છું એમ, તો એણે ક્યારેય પોતાના જીવનનો ઢંઢેરો પીટ્યો નથી. પોતાના જીવનમાં જે જે કાર્યો કર્યા ને એનો જાત જાહેરાતથી તો એ સદાય દૂર જ ભાગે, એટલે પોતાની જાતની જાહેરાત કરવાથી તો હંમેશા એ દૂર જ ભાગે એમ, સદાય એટલે હંમેશા. એટલે પોતાને પોતાની જાતના વખાણ કરવા ક્યારેય નહોતા ગમતા. મૂંગા મૂંગા સેવા કરવી એ જ એમનો જીવનધર્મ હતો. એટલે કંઈ પણ બોલ્યા વગર એકદમ મૂંગા મૂંગા લોકોની સેવા કરવી એ જ એમનો જીવનધર્મ હતો. આથી જ જીવનધર્મ એટલે જીવનનું જે મુખ્ય કર્તવ્ય, જે જીવનમાં જે શ્રેષ્ઠ એનું કર્તવ્ય હતું, એની ફરજ હતી એ મૂંગા મૂંગા સેવા કરવી. અને આથી જ તો એમને સૌ મોક્ષ સેવક તરીકે ઓળખે છે. અને એના કારણે રવિશંકર મહારાજને મોક્ષ સેવક તરીકે પણ બધા ઓળખે છે. 100મું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો. એટલે મહારાજ કેટલું જીવ્યા? 100 વર્ષ. 100મું વર્ષ ચાલતું હતું અને ત્યારે જે મહારાજનો સ્વર્ગવાસ થયો. તો અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ અને આપણે જોઈ શકીએ કે મહારાજનો સ્વભાવ કેવો સેવા વૃત્તિવાળો હતો અને એકદમ માનવતાના દર્શન એમનામાં ખૂબ જ જોવા મળે છે અને તેમની હિંમતને પણ દાદ દેવી પડે એવી તેમનામાં હિંમત હતી. અને આ ઉપરાંત તેમને કેટલા કેટલા ઉપનામ મળ્યા છે, એક મોક્ષસેવક, પછી એમ જે બોરિંગવાળા મહારાજ આપણે આગળ જોયું બધા, તો એને ઘણા બધા ઉપનામો મળ્યા છે. આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણીએ પણ તેને માણસાઈના દીવા કહ્યા છે. એ ઉપરાંત પણ એને મુઠ્ઠી ઉંચેરો માનવી, કરોડપતિ ભિખારી અને ગુજરાતના બીજા ગાંધી વગેરે જેવા ઉપનામ મળ્યા છે. અને તેમણે જ્યારે એમના જીવન વિશે કહાની છે, એની સાચી હકીકત છે કે એકવાર તેમના પગરખા ચોરાઈ ગયા અને ત્યારથી તેમણે પગરખાનો પણ ત્યાગ કરી દીધો હતો. તો કેવા એ માણસ કહેવાય કે એકવાર જ્યારે એના પગરખા ચોરાઈ ગયા તો એણે એવું માની લીધું કે મારે આ પગરખા હવે ન પહેરવા જોઈએ, અને એને પગરખા એટલે કે એના પોતાના ચપ્પલ એનો પણ ત્યાગ કર્યો હતો. અને આખી જિંદગી એ જીવ્યા ત્યાં સુધી માત્ર જમવામાં એક જ ટક ખાતા
એટલે એક જ ટાઈમ જમતા અને એ પણ માત્ર લુખી ખીચડી, બીજું કોઈ વસ્તુ એ જમતા નહીં. તો આવા હતા આ રવિશંકર મહારાજ. અને એના હાથે જ્યારે ગુજરાતની સ્થાપના કરવામાં આવી 1 મે 1960 દિવસે, અને એ પછી તો એવું જે એ જે કમિટી હતી એણે નક્કી કર્યું હતું કે જે પણ એ મુખ્યમંત્રી બને તો સૌ પ્રથમ તેમણે રવિશંકર મહારાજના આશીર્વાદ લેવા જવાના, અને પછી જેણે મુખ્યમંત્રી પદ સ્વીકારવાનું. તો આવા હતા આપણા લોકોના ચાહક એ રવિશંકર મહારાજ, જે મૂક સેવક રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. તો અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ, અને હવે પછીનું લેક્ચર આવશે ત્યારે આપણે આનો સ્વાધ્યાય જોઈશું. થેન્ક યુ.